खरखर खरखर पान खेरवी वृक्ष फेरवे माड़ा, के खरखर खरखर पान खेरवी वृक्ष फेरवे माड़ा, जीवने था तुम चलो रख जी भरिए हवे उजाड़ा। खरखर खरखर पान खेरवी वृक्ष फेरवे माड़ा, जीवने था तुम चलो रख जी भरिए हवे उजाड़ा। नमस्कार, हूँ सतीश व्यास। यूट्यूब चैनल शब्दना उजास में आपनो हार्दिक स्वागत करो छु। तमे जाणो छो तेम आ चैनल गुजराती भाषा साहित्य अने संस्कृति ने वरेली छे। आ वीडियो अंत सुधी जोवा माटे खास विनंती, कारण के अंते एक सवाल पूछवामां आवशे, एनो जवाब तमारे आपवानो छे अने इनाम मेळवाना छे। तो अंत सुधी जोता रहो आजनो वीडियो। मित्रों, आजे आपणे हर्षद त्रिवेदी ने मळीए। श्री हर्षदभाई संपूर्णपणे साहित्यने वरेली व्यक्ति छे। તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે 3-1 વર્ષ સાહિત્ય કોષના સંદર્ભ સહાયક તરીકે કામ કર્યું અને 1984 થી 2014 સુધી ગુજરાત સાહિત્ય અકાદમી સાથે જોડાયેલા રહ્યા। તેમાં 19 વર્ષ તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર શબ્દ સૃષ્ટિનું સંપાદન કર્યું। હર્ષદભાઈએ વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે। 7 કાવ્યસંગ્રહ, 2 વાર્તા સંગ્રહ, 2 વિવેચન સંગ્રહ, 1 નવલકથા, 1 બાળવાર્તા સંગ્રહ, 1 રેખાચિત્ર અને 25-30 પુસ્તકોનું સંપાદન કર્યું છે। આમ તેમણે સાહિત્યના વિવિધ સ્વરૂપો ઉપર કામ કર્યું છે। હર્ષદભાઈએ શબ્દસૃષ્ટિ, ઉદ્ગાર અને સંક્રમણ આમ 3 સામયિકોનું સંપાદન પણ કર્યું છે। હર્ષદભાઈએ અખબારોમાં કોલમ લખી છે। ગાંધીનગર સમાચાર અને દિવ્ય ભાસ્કરમાં તેઓ લખતા રહ્યા છે। તેમને એવોર્ડ્સ મળ્યા છે। તેમને જયંત પાઠક પુરસ્કાર, કવિશ્વર દલપતરામ એવોર્ડ અને કુમારચંદ્રક મળ્યા છે। તેમની વાર્તાઓ હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ પામી છે, તો તેમની કવિતાઓ ભારતની ઘણી બધી ભાષાઓમાં અનુવાદિત થઈ છે। આકાશવાણી અને દૂરદર્શનના માન્ય કવિ છે। તેમણે રેડિયો અને ટીવી પર કવિતા અને વાર્તાઓનું પઠન કર્યું છે, ઘણા બધા કાર્યક્રમો કર્યા છે। હર્ષદભાઈ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે। ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, વલી ગુજરાત ગઝલ કેન્દ્ર, નેશનલ બુક ટ્રસ્ટ દિલ્હી, દિલ્હીની સાહિત્ય અકાદમી જેવી ઘણી સંસ્થાઓમાં તેમણે સેવાઓ આપી છે। તો આવા અદ્વિતીય અનોખા હર્ષદભાઈને આપણે સાંભળીએ। એક ગીત રચના છે કે ખરખર ખરખર પાન ખેરવી વૃક્ષ ફેરવે માળા, કે ખરખર ખરખર પાન ખેરવી વૃક્ષ ફેરવે માળા, જીવને થા તું ચલો રખજી ભરીએ હવે ઉજાળા। ખરખર ખરખર પાન ખેરવી વૃક્ષ ફેરવે માળા, જીવને થા તું ચલો રખજી ભરીએ હવે ઉજાળા। કે જંગલ જંગલ આગ લગી હૈ અભી આદરો ખેપ, કે જંગલ જંગલ આગ લગી હૈ અભી આદરો ખેપ, માહી પડેલા મહા અનલ ને કરવો ચંદન લેપ, માહી પડેલા મહા અનલ ને કરવો ચંદન લેપ। શતમુખથી શીતળતા પ્રગટે, શતમુખથી શીતળતા પ્રગટે, સાઈ કરે સરવાળા, ખરખર ખરખર પાન ખેરવી વૃક્ષ ફેરવે માળા। આંસુની ઓળખને નાતે નખશિખ નર્દમ ખારું, આંસુની ઓળખને નાતે નખશિક નરદમ ખારું, બીડી ભોગળ હોય ભલે કે હોય અગમ અંધારું, બીડી ભોગળ હોય ભલે કે હોય અગમ અંધારું, પગલે પગલે પ્રભાત થશે, પગલે પગલે પ્રભાત થશે, પછી ઉગડશે તાળા, જીવને થાતું ચલો હરખજી ભરીએ હવે ઉજાળા। ખરખર ખરખર પાન ખેરવી વૃક્ષ ફેરવે માળા। કેટલી સુંદર કલ્પના છે, જેમ વૃક્ષ પાન ખેરવે એમ માણસ એક પછી એક પોતાના બંધનો, રાગ અને મોહના બંધનો ખેરવતો જાય, અને આમાં વિદાયની વાત છે પણ વિષાદ નથી। કારણ કે કવિ વચ્ચે કહે છે કે પગલે પગલે પ્રભાત થશે પછી ઉગડશે તાળા, આમાં લય તો સુંદર છે જ, સાથે એ કલ્પના પણ એટલી જ અદ્ભુત છે। અને કવિ કર્મ જુઓ તમે, ખરખર શબ્દ બોલાય છે એ સાથે આપણને પાન ખરતા હોય એવું એક દ્રશ્ય ઊભું થાય છે, એટલે એનું જે નાદ સૌંદર્ય છે એ પણ એટલું જ અદ્ભુત છે। હર્ષદભાઈ પાસેથી આપણે એમનું બીજું ગીત સાંભળીએ કે હવે
મળશું તો સાંજના સુમારે. આ જીવનની સંધ્યા પણ છે, સાંજ જીવનની પણ હોઈ શકે અને રોજની સાંજ પણ હોઈ શકે. હવે મળશું તો સાંજના સુમારે, આથમ તો સૂરજ હો આછો હો ચંદ્રમા અવની ના એવા ઓવારે. આથમ તો સૂરજ હો આછો હો ચંદ્રમા અવની ના એવા ઓવારે. હવે મળશું તો સાંજના સુમારે, કે પગલામાં ઉતાવળ સહેજે ના હોય અને અમથો એ ના હો ઉચાટ. કે પગલામાં ઉતાવળ સહેજે ના હોય અને અમથો એ ના હો ઉચાટ. એવો ઉમંગ ચડે દિલને દુવાર, એવો ઉમંગ ચડે દિલને દુવાર, જાણે ઝૂલ્યા કઈ હિંડોળા ખાટ. ચાંદનીના પડછાયા આંખોમાં વિસ્તરતા ઝાળ ઝાળ અગ્નિને ઠારે. ચાંદનીના પડછાયા આંખોમાં વિસ્તરતા ઝાળ ઝાળ અગ્નિને ઠારે. હવે મળશું તો સાંજના સુમારે, આથમ તો સૂરજ હો આછો હો ચંદ્રમા અવનીના એવા ઓવારે. કે પોતાની આંખોમાં સુખનો સૂરજ લઈ પંખીઓ ફરવાના પાછા. પોતાની આંખોમાં સુખનો સૂરજ લઈ પંખીઓ ફરવાના પાછા, એકાદી ડાળે કોઈ એકાદા માળામાં ઉતરશે અંધારા આછા. એકાદી ડાળે કોઈ એકાદા માળામાં ઉતરશે અંધારા આછા. આપણે તો ખીલવાનું મોગરાની જેમ, આપણે તો ખીલવાનું મોગરાની જેમ, અને રહેવાનું ક્યારાની ધારે. હવે મળશું તો સાંજના સુમારે, આથમ તો સૂરજ હો આછો હો ચંદ્રમા અવનીના એવા ઓવારે. મિત્રો, આપણે બીજું ગીત સાંભળ્યું. આ બીજા ગીતમાં ચિત્રાત્મકતા છે, આખું ચિત્ર ઊભું થાય છે શબ્દોથી. આથમ તો સૂરજ, આછેરો ચાંદ, અવનીનો ઓવારો, એક સુંદર ચિત્ર કવિ ઊભું કરે છે. તો હવે એમની પાસેથી આપણે એક ત્રીજું ગીત સાંભળીએ. કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો, તમે એમ જડ્યા છો. કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો, તમે એમ જડ્યા છો. આપ મેળે સુર ઉમટે મારા હોઠની ઉપર એમ ચડ્યા છો. કે કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો, તમે એમ જડ્યા છો. આપ મેળે સુર ઉમટે તમે હોઠની ઉપર એમ ચડ્યા છો. એમ તો અમે નિરખ્યું હતું સાંજને સમે સૂરનું આખું ગામ. એમ તો અમે નિરખ્યું હતું સાંજને સમે સૂરનું આખું ગામ. ગામને કશી ગમ નહીં ને ગણગણે બસ ગમતું એક જ નામ. ગામને કશી ગમ નહીં ને ગણગણે બસ ગમતું એક જ નામ. સીમમાં ખેતર ક્યારડે રેલા જળના દડે, સીમમાં ખેતર ક્યારલે, સીમમાં ખેતર ક્યારડે રેલા જળના દડે, એમ દડ્યા છો. કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો, તમે એમ જડ્યા છો. આપણું એમાં કઈ ના ચાલે, આપણું એમાં કઈ ના ચાલે. દીપ કહે તો દીપને કહે ધૂપ તો થાવું ધૂપ. આપણું એમાં કઈ ના ચાલે, દીપ કહે તો દીપને કહે ધૂપ કહે તો થાવું ધૂપ. કે એમને કારણ ગીત ગાવાનું, એમને કારણ તાલ દેવાનું. એમને કારણ ગીત ગાવાનું, એમને કારણ તાલ દેવાનો, આપણે કારણ ચૂપ. રોજ સવારે જોઈને ઝાકળ, રોજ સવારે જોઈને ઝાકળ, પૂછવું કોને સિદ્ધ રડ્યા છો. કોઈ ખોવાયા ગીતનો જડે અંત, તમે એમ જડ્યા છો. આપ મેળે સુર ઉમટે મારા હોઠની ઉપર, એમ જડ્યા છો. મિત્રો, ત્રીજા ગીતના મુખડામાં જ કવિ કહે છે કે ખોવાયેલા ગીતના અંતરાની જેમ તમે મળ્યા છો. કેટલી સુંદર ઉપમા કવિ આપે છે. અને આગળ એક બહુ સુંદર પંક્તિ કવિ કહે છે, રોજ સવારે જોઈને ઝાકળ, પૂછવું કોને સિદ્ધ રડ્યા છો. ઝાકળ એ કોઈના આંસુ છે, એ કેટલી એક સંવેદનશીલ વ્યક્તિ જ આ પંક્તિ લખી શકે. ઝાકળને આમ તો સૌંદર્ય સાથે સાંકળવામાં આવે છે, પણ એને કોઈના આંસુ ગણીને કોને પૂછવું, એ કવિનો એ સવાલ પણ આકર્ષક છે. કે પૂછવું કોને ગીતમાં પ્રલંબ લય છે, અને એ લયની જે મજા છે એમના પઠનમાં, એના નાદ સૌંદર્યમાં, એના જે શબ્દોની પસંદગી છે, એની રવાનુકારિતા છે, આ બધે સમૃદ્ધ કવિને એ સાંભળ્યાનો આપણને આનંદ આપે છે. અને હવે આજનો સવાલ,
આપણે ત્યાં ગીત કાવ્ય સ્વરૂપ મધ્યકાલમાં હતું જ, એ પદ ભજન આરતી રૂપે લખાતું. પણ જે આધુનિક ગીતોની શરૂઆત થઈ, લિરિક્સ લખાવા માંડ્યા, જેને આપણે ગીત કહીએ છીએ આજે. 1887માં એક કાવ્ય સંગ્રહ આવ્યો, કુસુમમાળા. અને આ કુસુમમાળા પશ્ચિમી ઢબે લખાયેલા ગીતોનો સંગ્રહ હતો. તો તમારે કુસુમમાળાના કવિનું નામ જણાવવાનું છે, અને આ નામ તમારે મને વોટ્સએપ પર મોકલવાનું છે. કોમેન્ટમાં તમારે એટલું જ જણાવવાનું છે કે તમે જવાબ મોકલાવ્યો છે. આનું પરિણામ સપ્ટેમ્બરના પ્રથમ વીકમાં જાહેર થશે. આના ઇનામો શુભમ પ્રકાશન દ્વારા સ્પોન્સર્ડ કરવામાં આવ્યા છે. તો મિત્રો, ખાસ જવાબ મોકલજો વોટ્સએપ પર. મારો વોટ્સએપ નંબર છે 9820866450, 9890866450. આજે હર્ષદભાઈએ સરસ મજાના ગીતો રજૂ કર્યા. વિડીયો ગમે હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરો. કોમેન્ટમાં તમે સવાલના જવાબ મોકલાવ્યા હોય તો એ જણાવો, તમે જણાવો કે શું જોવું છે. શેર કરજો તમારા મિત્રો, પરિવારજનો અને કલીગ્સ, સહકર્મચારીઓને આ વિડીયો બતાવો. સબસ્ક્રાઇબ કરવાનું કહો, બધાને સબસ્ક્રાઇબ કરાવો, કે જેથી અમે તમને નવા ને નવા વિડીયો આપી શકીએ. તો મિત્રો, મળતા રહીએ, સબસ્ક્રાઇબ કરજો, અને આવતા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી સતીશ વ્યાસના નમસ્કાર.